गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। आपणे स्वाध्याय 3.2ના બે દાખલા ગણ્યા હતા, આજે આગળ વધીશું બીજો દાખલો। નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા તો સંપાતી છે તેમ સેના પરથી નક્કી કરવાનું છે? તો ગુણોત્તર A1ના છેદમાં A2, B1ના છેદમાં B2 અને C1ના છેદમાં C2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરવાનું છે। ચલો દાખલા નંબર 1, 5x-4y+8=0 અને 7x-6y-9=0। હવે ગુણોત્તર A1ના છેદમાં A2, B1ના છેદમાં B2 અને C1ના છેદમાં C2 આ ગુણોત્તર માટે આપણે અલગ અલગ ત્રણ પરિસ્થિતિની વાત કરી હતી થિયરીના લેક્ચરમાં, કે A1ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1ના છેદમાં B2। જો આવું મળે કે A1ના છેદમાં A2નો ગુણોત્તર B1ના છેદમાં B2ના ગુણોત્તરની બરાબર ન હોય તો કેવા ઉકેલ મળશે? એક ઉકેલ મળે, એક અને માત્ર એક, એટલે કે અનન્ય ઉકેલ મળશે। સુસંગત કહેવાય, સમીકરણ યુગ્મ હશે તેને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાશે। અને આલેખ છે તે કેવો મળશે? બે રેખાઓ એક બિંદુમાં છેદશે, એક બિંદુમાં છેદે તેવી બે રેખાઓ મળે। એવી જ રીતે જો A1ના છેદમાં A2 = B1 / B2 = C1 / C2 ત્રણેય ત્રણનો ગુણોત્તર સમાન હોય, ત્રણેયનો ગુણોત્તર જો સમાન હોય તો ઉકેલ કેવા મળશે? અનંત ઉકેલ મળશે। અનંત ઉકેલ મળે, સુસંગત સમીકરણ યુગ્મ કહેવાશે। અને આલેખ જો ત્રણેય ગુણોત્તર સમાન હશે તો આલેખ કેવો મળશે? સંપાતી રેખા। હવે ત્રીજી એક પરિસ્થિતિ હતી કે A1ના છેદમાં A2 = B1 / B2 A1ના છેદમાં A2 અને B1ના છેદમાં B2નો ગુણોત્તર સમાન હોય પરંતુ નોટ ઇક્વલ ટુ C1 / C2 C1 / C2નો ગુણોત્તર આ બંનેને સમાન ન હોય તો એક પણ ઉકેલ ન મળે, એટલે કે બે સમીકરણ યુગ્મ હશે, સમીકરણ યુગ્મ જેમાં બે સમીકરણ હશે તેને સામાન્ય ઉકેલ એકય નહીં હોય, એનો સુસંગત સમીકરણ યુગ્મ આ બંને પરિસ્થિતિમાં કહેવાય। આમાં એક પણ ઉકેલ નથી અને આ સુસંગત સમીકરણ યુગ્મ નથી। અને આ પરિસ્થિતિમાં આલેખ કેવો મળશે? સમાંતર રેખાઓ। ચલો આપણે ત્રણેય પરિસ્થિતિની વાત કરી લીધી। જો આલેખ એક બિંદુમાં ક્યારે છેદશે? જો A1ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1ના છેદમાં B2। સંપાતી રેખા આલેખ ક્યારે મળશે? ત્રણેય ગુણોત્તર જો સમાન મળશે। અને સમાંતર રેખાઓ આલેખ ક્યારે મળશે? જો A1ના છેદમાં A2 B1ના છેદમાં B2 આ બંનેનો ગુણોત્તર સમાન હશે પરંતુ C1 / C2 નોટ ઇક્વલ, આ બંનેને સમાન હશે નહીં। તો હવે આપણે આ દાખલાઓ આપેલા છે જેને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીશું, જેમાં A1, A2, B1, B2 નક્કી કરીશું, તેમના ગુણોત્તર લઈશું અને જોશું કે ગુણોત્તરો સરખા મળે છે કે નહીં।
જે પ્રમાણે ગુણોત્તર મળશે તે પ્રમાણે આપણે હવે યાદ જ રહેશે કે જો એ વનના છેદમાં એ ટુ અને બી વનના છેદમાં બી ટુ સરખા નહીં મળે તો આલેખ એક બિંદુમાં છેદશે, જો ત્રણે ત્રણ સરખા મળશે તો સંપાતી રેખા મળશે, અને જો બે ગુણોત્તર એ વનના છેદમાં એ ટુ અને બી વનના છેદમાં બી ટુ એ સી વનના છેદમાં સી ટુના ગુણોત્તરને સમાન નહીં હોય તો કેવો આલેખ મળશે? સમાંતર રેખાઓ. ચાલો દાખલા નંબર એક માટે 5x-4y+8=0 અને 7x+6y-9=0 બે સમીકરણ આપેલા છે. તો સમીકરણ યુગ્મને કારણ સમીકરણ બંને જોડીમાં છે, સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપ શું છે સમીકરણ યુગ્મનું? a1x+b1y+c1=0 અને બીજા સમીકરણનું વ્યાપક સ્વરૂપ હશે a2x+b2y+c2=0. આ બંને વ્યાપક સ્વરૂપ સાથે બંને સમીકરણોને સરખાવતા, ચલો a1x+b1y+c1=0 a1 સમીકરણમાં શું હશે? માટે a1=5, a2 બરાબર શું છે? 7, b1 ઓછા 4. નિશાનીને ખાસ ભેગી લેવાની છે, -4, અને b2=6, એટલે કે 6. c1 અચળ પદ શું છે? 8, અને c2 બીજા સમીકરણમાં અચળ પદ છે -9. ચલો આપણે a1 a2 b1 b2 c1 c2 ની કિંમત મળી ગઈ. હવે આપણે તેના ગુણોત્તર જોઈએ. a1 ના છેદમાં a2 5/7, એવી જ રીતે b1 ના છેદમાં b2 -4/6. જો છેદ ઉડતા હોય તો ઉડાડશું, 2×2 એટલે 4 થશે અને 2×3 એટલે 6, અને c1/c2 8/-9. તો a1/a2 5/7 અને b1/b2 છે એ શું મળશે? -2/3. હવે આપણે અહીંથી જ નક્કી થઈ જાય કે a1/a2 અને b1/b2 આ બંનેનો ગુણાકાર સમાન નથી. 5/7 ≠ -2/3. આ બંને ગુણોત્તર સમાન નથી, તેથી આપેલા સમીકરણ યુગ્મનો આલેખ કેવો મળશે? આલેખ એક બિંદુમાં છેદે છે. આપેલા સમીકરણ યુગ્મનો આલેખ એક બિંદુમાં છેદતી રેખાઓ મળશે. ચલો આપણે દાખલા નંબર એકમાં આલેખ દોરીએ તો કેવો આલેખ મળશે? એનો છેદતી રેખાઓ આપણે કોના પરથી નક્કી કર્યું? તો a1/a2 b1/b2 અને c1/c2ના ગુણોત્તર પરથી નક્કી થાય છે. આ વસ્તુઓ ખાસ યાદ રાખવા જેવી છે.
चलो एवी ज रीते बीजो दाखलो जेमा 9x + 3y + 12 = 0 અને 18x + 6y + 24 = 0 આપેલા સમીકરણ યુગ્મને કોની સાથે સરખાવશું? વ્યાપક સ્વરૂપ સાથે. વ્યાપક સ્વરૂપ શું છે? a1x + b1y + c1 = 0 અને બીજા સમીકરણ માટે a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા ચલો a1 શું મળશે? a1 = 9, a2 = 18. એવી જ રીતે b1 = 3, b1 = 3 અને b2 = 6. c1 = અચળપદ પ્રથમ સમીકરણનું 12 અને c2 = બીજા સમીકરણનું અચળપદ છે 24. ગુણોત્તર કરીએ, a1 / a2 મેળવીએ, b1 / b2 મેળવીશું અને c1 / c2. a1 / a2 9 / 18, b1 / b2 3 / 6, c1 / c2 12 / 24. ચલો છેદ ઉડશે, હા, 9 + 1 = 9, 9 + 2 = 18, 3 + 3 + 3 = 6, 12 + 1 = 12 અને 12 × 2 = 24. તો a1 / a2 1/2 મળશે, b1 / b2 1/2 મળશે અને c1 / c2 પણ 1/2. જુઓ, ત્રણેય ગુણોત્તર સમાન મળે છે. યાદ કરો કેવો આલેખ મળશે, આપણે હમણાં જ જોયું. a1 / a2 = b1 / b2 = c1 / c2 મળે છે. તેથી આપેલા સમીકરણ યુગ્મનો આલેખ કેવો મળશે? સંપાતી રેખા. દાખલા નંબર 3, જેમાં પ્રથમ અને બીજા દાખલાની જેમ જ આપેલા સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. વ્યાપક સ્વરૂપ શું છે? વ્યાપક સ્વરૂપ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા. ચલો a1 b1 c1 a2 b2 c2 સાથે સરખાવીએ વ્યાપક સ્વરૂપ સાથે. તો આ દરેકની કિંમત મળશે a1 = 6, a2 = 2, b1 = −3 અને b2 = મળશે −1. ઋણ નિશાની ઓછાની નિશાની સાથે રાખવાની છે. c1 અને c2, c1 શું છે?
दस अने सी टू मळशे आपणे नौ। गुणोत्तर करिए, ए वन ना छेद में ए टू एटले छ ना छेद में बे, बी वन ना छेद में बी टू एटले ओछा त्रण ना छेद में ओछा एक, अने सी वन ना छेद में सी टू एटले दस ना छेद में नौ। बे एक बे, बे त्रण छ, ए वन ना छेद में ए टू बराबर त्रण, बी वन ना छेद में बी टू ओछा ओछा वत्ता एटले त्रण, अने सी वन ना छेद में सी टू छेद उठशे नहीं, त्रण त्रण अने दस ना छेद में नौ। एटले के ए वन ना छेद में ए टू बराबर बी वन ना छेद में बी टू पण नॉट इक्वल टू सी वन ना छेद में सी टू। जुओ आ कंडीशन क्यारे आवे, तेथी आलेख केवो मळशे, समांतर रेखाओ। तेथी समीकरण युग्मनो आलेख, समीकरण युग्मनो आलेख समांतर रेखाओ मळशे। केवो मळशे? समांतर रेखाओ। ચલો દાખલા નંબર ત્રણ છે, નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર પરથી નક્કી કરવાનું છે કે એ વનના છેદમાં એ ટુ, બી વનના છેદમાં બી ટુ અને સી વનના છેદમાં સી ટુ આ ગુણોત્તર મેળવી અને તેના પરથી આપણે હમણાં બીજા દાખલામાં જોયું હતું કે કેવો પ્રકારનો આલેખ મળે અને ત્યાં આપણે સાથે સાથે સુસંગત છે કે સુસંગત નથી તેની ચર્ચા પણ કરેલી છે। ચાલો દાખલો ગણીએ। ત્રણ એક્સ વત્તા બે વાય બરાબર પાંચ અને બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર સાત બે સમીકરણ આપ્યા છે। પ્રથમ આપણે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પડશે, એટલે કે જમણી બાજુએ બરાબર શૂન્ય લાવવાનું છે, તો જમણી બાજુએ જે સંખ્યા છે તેને આપણે ડાબી બાજુએ લઈ જઈશું। સમીકરણ યુગ્મને પ્રમાણિત સ્વરૂપમાં લખી અને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા, વ્યાપક સ્વરૂપ આપણને યાદ જ છે કે એ વન એક્સ વત્તા બી વન વાય વત્તા સી વન બરાબર શૂન્ય અને એ ટુ એક્સ બી ટુ વાય અને સી ટુ ત્રણેયનો સરવાળો બરાબર શૂન્ય। ચલો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશું તો ત્રણ એક્સ વત્તા બે વાય ઓછા પાંચ બરાબર શૂન્ય, વત્તા પાંચ જમણી બાજુએ છે ડાબી બાજુએ આવશે તો ઓછા પાંચ, અને એવી જ રીતે બીજું સમીકરણ બે એક્સ ઓછા ત્રણ વાય વત્તા સાત છે જમણી બાજુએ ડાબી બાજુએ આવશે તો ઓછા સાત બરાબર શૂન્ય। હવે બીજું શું કીધું કે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવશું, તો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો આપણને એ વન એ ટુ બી વન બી ટુ અને સી વન સી ટુની કિંમત મળી જાય। એ વન બરાબર ત્રણ, એ ટુ બરાબર બે મળશે, બી વન બરાબર બે અને બી ટુ બરાબર ઓછા ત્રણ, એવી જ રીતે સી વન અને સી ટુ બંનેના અચળપદ, બંને સમીકરણના। તો પ્રથમ સમીકરણનું અચળપદ સી વન જે મળશે ઓછા પાંચ અને બીજા સમીકરણનું અચળપદ જે છે ઓછા સાત। હવે ગુણોત્તર કરવાનો છે કારણ આપણે એ વનના છેદમાં એ ટુ, બી વનના છેદમાં બી ટુ અને સી વનના છેદમાં સી ટુ પરથી નક્કી કરવાનું છે। તો એ વનના છેદમાં એ ટુ બરાબર ત્રણના છેદમાં બે અને બી વનના છેદમાં બી ટુ બરાબર બેના છેદમાં ઓછા ત્રણ અને સી વનના છેદમાં સી ટુ ઓછા પાંચના છેદમાં ઓછા સાત। હવે પ્રથમ એ વનના છેદમાં એ ટુ અને બી વનના છેદમાં બી ટુ આ બંને ગુણોત્તરને જોતા
देखाय छे के 3/2 અને 2/-3 આ બંને કિંમત સરખી નથી, એટલે કે બંને ગુણોત્તર સરખા નથી. a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. ક્યાંથી આપણે ખબર પડી કે 3/2 એ a1/a2 છે અને b1/b2 2/-3 છે, જે બંને સરખા અપૂર્ણાંક નથી. માટે જો આ બંને સરખા ન હોય, આ બંને ગુણોત્તરો સરખા ન હોય, તો આલેખ કેવો મળે? એક બિંદુમાં છેદતી રેખાઓ મળશે એનો આલેખ. એક બિંદુમાં છેદતી રેખાઓ મળે એટલે કે એક ઉકેલ તો એને મળતો હશે. તો આ સમીકરણ યુગ્મો છે તેને એક ઉકેલ મળે માટે તે કેવા છે? સુસંગત સમીકરણ યુગ્મ કહેવાશે. માટે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મ છે. ચલો એવી જ રીતે બીજો દાખલો, 2x-3y = 8 અને 4x-6y = 9. પ્રમાણિત સ્વરૂપમાં નથી તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું અને ત્યારબાદ વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી અને આપણે a1 a2 b1 b2 અને c1 c2 ની કિંમત મેળવીશું. આપેલા સમીકરણ યુગ્મને પ્રમાણિત સ્વરૂપમાં લખતા પ્રમાણિત સ્વરૂપમાં લખી અને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવાનું છે. તો a1 = શું મળશે? પ્રથમ આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ, જેથી સમીકરણ 2x-3y + 8, ડાબી બાજુએ -8 = 0. સમીકરણ 1 આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું. હવે એવી જ રીતે બીજા સમીકરણને 4x-6y - 9 = 0. હવે વ્યાપક સ્વરૂપ સાથે જો સરખાવીએ તો a1 = 2 a2 = 4, એવી જ રીતે b1 = -3 c1 = b2 = -6. a1 a2 b1 b2 c1 c2. તો c1 = શું મળશે? -8. c2 = -9. ચલો ગુણોત્તર કરીએ. a1/a2 = 2/4, b1/b2 = -3/-6, અને c1/c2 = -8/-9. છેદ ઉડે તો ઉડાડીએ, 2 2 2 2 4, -+ 3 1 3 અને 3 2 6, -+ તો a1/a2 = 1/2, b1/b2 = પણ મળશે 1/2, અને c1/c2 નો ગુણોત્તર મળશે 8/9. ચલો a1/a2 અને b1/b2 બંને સમાન મળે છે, પરંતુ c1/c2 આ બંનેથી અલગ છે. a1/a2 નો અને b1/b2 નો ગુણોત્તર સમાન છે, નોટ ઇક્વલ ટુ c1/c2. તો આ પરિસ્થિતિમાં આલેખ કેવો મળે? હમણાં આપણે જોયું હતું કે કેવી રેખાઓ મળશે, બે સમાંતર રેખાઓ મળે, અને સમાંતર રેખાઓ હોય તો બંને સમીકરણ યુગ્મને
એક પણ ઉકેલ મળે નહીં, અને આથી સમીકરણ યુગમાં છે તે કેવું કહેવાશે? સુસંગત સમીકરણ યુગમાં નથી. માટે આપેલા સમીકરણ યુગમાં સુસંગત સમીકરણ યુગમાં નથી. ચાલો ત્રીજો દાખલો. 3x2 + 5x3y = 7 અને 9x - 10y = 14. બે સમીકરણ યુગ્મો આપેલા છે જે પ્રમાણિત સ્વરૂપમાં નથી. તો પ્રથમ આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખશું અને પછી વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી અને a1, a2, b1, b2 અને c1, c2 ની કિંમત મળશે. આપેલા સમીકરણ યુગ્મને પ્રમાણિત સ્વરૂપમાં લખી અને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા 3x2 + 5x3y = 7. 3x2 + 5x3y = 7. 7 છે, વત્તા 7 ડાબી બાજુએ આવશે, ઓછા 7 3x2 + 5x3y = 7 = 0. હવે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ આપેલા છે સહગુણક, તો એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવીએ તો 3 અને 2 બંનેનો લસાઅ શું આવશે? 6. તો આપણે 3 × 3 6 લાવવા હોય છેદમાં, તો 2 ને 3 વડે ગુણવા પડે એટલે અંશમાં પણ 3 વડે ગુણશું, તો 9x + 5×2 = 10y - 7/1 છે, 6 લાવવા હોય તો છેદમાં પણ 6 વડે ગુણશું અને અંશમાં પણ સાથે 6 વડે ગુણવા જોઈએ, તો 6 × 7 = 42 અને છેદમાં આવશે 6 = 0, તો 9x + 10y - 42 = 6×0 કરશું તો 6. એવી જ રીતે બીજું સમીકરણ છે 9x - 10y = 14. 9x - 10y અને જમણી બાજુએ +14 છે, ડાબી બાજુએ આવશે તો −14 = 0. ચલો સમીકરણ 1 અને સમીકરણ આપણને 2 સમીકરણ યુગ્મો મળી ગયા જે પ્રમાણિત સ્વરૂપમાં છે. હવે આપણે એને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી અને a1, a2, b1, b2 અને c1, c2 ની કિંમત મેળવીશું. તો a1 = શું મળશે? સમીકરણ 1માં a1 9, b1 10 અને c1 = −42. એવી જ રીતે a2, b2, c2. a2 છે 9, b2 છે −10 અને c2 છે −14. a1 / a2, b1 / b2 અને c1 / c2 નો ગુણોત્તર મેળવીએ તો a1 / a2 9/9, b1 / b2 = 10/−10 અને c1 / c2 = −42 = 14.
છેદ ઉડે તો ઉડાડીએ નવ એક નવ, નવ એક નવ, દસ એકા દસ અને દસ એક દસ. પરંતુ એ વનના છેદમાં એ ટુનો ગુણોત્તર એક મળશે, બી વનના છેદમાં બી ટુનો ગુણોત્તર ઓછા એક મળશે, ઓછા એક. ઓછાની નિશાની ધ્યાનમાં રાખવાની છે. સી વનના છેદમાં સી ટુ ઓછા ઓછા વત્તા અને ચૌદ ત્રણ બેતાલીસ. જુઓ ગુણોત્તરમાં એક અને ઓછા એક આ બંને કિંમત સમાન નથી, એટલે કે એ વનના છેદમાં એ ટુ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુ. માટે આપેલા સમીકરણ યુગ્મ કેવા છે? સુસંગત સમીકરણ યુગ્મ. માટે આપેલા સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મ છે. શું કામ? જો આ બંને ગુણોત્તર સમાન ન મળે તો એનો આલેખ કેવો મળે? એક બિંદુમાં છેદતી રેખાઓ, એટલે કે બંનેને એક સામાન્ય ઉકેલ હશે. જો સામાન્ય ઉકેલ હોય તો કેવું સમીકરણ યુગ્મ કહેવાય? સુસંગત સમીકરણ યુગ્મ. દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચ આ ત્રણ દાખલાઓ આપણે ગણ્યા એના જેવા જ છે. તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ચલો નેક્સ્ટ આપણે આગળ જોઈશું.